कुछ करिए नस नस मेरी खोले हाय कुछ करिए कुछ करिए बस बस बड़ा बोले अब कुछ करिए ओ कोई तो चल सिद फड़िए डूबे तरिए या मरिए हाय कोई तो चल सिद फड़िए डूबे तरिए या मरिए पतंगों में भिड़ती उमंगों में। चलो विद्यार्थी मित्रों आगे बढ़िए चैप्टर 2 अज्ञात साइंस फिजिक्स में। लास्ट में तुम्हें भरी गया था समीकरण की यथार्थता चकासी। पारिमाणिक सूत्र द्वारा भौतिक राशि ना समीकरण साचा छे के खोटा छे ये आपने चेक करता था। अने लास्ट में एक उदाहरण पर गया था एमां એવું કહેતા હતા કે ભાઈ કોઈ રાશિ જે કઈ હોય ભૌતિક રાશિ એના સમીકરણ તો જ શક્ય છે કે જો એકમ અને પરિમાણની રીતે સાચા હોય। તમે મીટરમાં ગમે એટલા મીટર ઉમેરી શકો, મીટરમાં કિલોગ્રામ ઉમેરી શકો નહીં। મીટર એટલે કિલોગ્રામનો સરવાળો થતો હોય કોઈ ભૌતિક રાશિનું સમીકરણ સેટ કરે તમને આપે તો એને કહેવાય યથાર્થ નથી। આજે આપણે એના ઢગલાબંધ પ્રેક્ટિસ કરીશું એમાં આગળ વધીએ તો તમારી એનસીઆરટી બુક પ્રમાણે એક સમીકરણ આપું કે જે સાચું છે કે ખોટું એ આપણે નક્કી કરીએ। लेके समीकरण यथार्थ छे के यथार्थ नथी ये आपने चेक करी। एमा जो तमारे ऊपर रकम नोंधवानी रहेशे कारण के जे तमारे दाखला छे एना जेवा छे કોઈ પ્રેક્ટિશનર દાખલા આવે એટલે નોંધવું ફરજિયાત છે। તમે મેળવી નહીં શકો કોઈ મટીરિયલ નથી તો તમારે નોંધવાનું છે દાખલો આ પ્રકારે છે કે જો x બરાબર a વત્તા bt વત્તા ct સ્ક્વેર માં x મીટરમાં છે t સેકન્ડમાં હોય તો એ બી અને સી ના એકમો મેળવો। શું કહેવા માંગે છે તમારા આટલા લેવલે સમીકરણ કહેવાય અને આપેલ સમીકરણ યથાર્થ હોય એટલે જ અહીંયા આપેલું યથાર્થ છે કે નહીં એ તમારે નક્કી કરવાનું। યથાર્થ જ છે એટલે અહીં આપણે છે જો યથાર્થ છે કે નહીં એવું કહેવામાં આવે ને સૂચનામાં તો આપણે ચેક કરવું પડે કે આ સાચું છે કે ખોટું છે। અત્યારે આ સમીકરણ તો ઓલરેડી યથાર્થ છે એમાં ડાબી બાજુ કોણ છે તો કે x છે અને સેમાં છે મીટરમાં છે તો x બરાબર a પ્લસ bt પ્લસ ct સ્ક્વેર માં x નો અથવા તો x નું પારિમાણિક સૂત્ર લેન્થ 1 થાય એટલે કે માસ 0 લેન્થ 1 અને ટાઈમ 0 આ મીટરમાં છે તો હવે તમે જે કહો દરેકના આપણે એકમ નક્કી કરવાના છે અહીં x નો એકમ
मीटर छे, x मीटर માં છે એ લોકોએ કહ્યું છે અહીં, તો આ મીટર માં હોય તો આટલી મીટર માં હોય વત્તા આ મીટર માં હોય વત્તા આટલી મીટર માં, કારણ કે મીટર માં જ તમે મીટર ઉમેરી શકો, મીટર માં સેકન્ડ ઉમેરી શકો નહીં, મીટર માં કિલોગ્રામ ઉમેરી શકો નહીં, સમજાય છે? કોઈ આપણે અત્યાર સુધી માં એવા સજાતીયના સરવાળા થાય x વત્તા 2x હોય ને તો 3x થાય, તમે જાણો છો, પણ x વત્તા 2y હોય તો આનો સરવાળો કરો જી, તો કહેવાય આનો સરવાળો શક્ય નથી, મુકામ શક્ય નથી, કારણ કે આ વિજાતીય પદ છે, વિજાતીય પદના સરવાળા કે બાદબાકી ન થાય એમ વિજાતીય એકમોના પણ સરવાળા બાદબાકી ન થાય, સજાતીય એકમો એટલે કે સમાન એકમો હોય તો જ એના સરવાળા બાદબાકી થાય, આ વાત નોંધી લેજો. તો હવે જોઈએ તમારા આ લેવલ x નો એકમ મીટર છે, તો a નો એકમ મીટર, a નો એકમ કોઈ મીટર, b t નો એકમ મીટર, b t નો એકમ મીટર, તેથી b નો એકમ શું થાય છે તો કે મીટર t ક્યાં જશે છેદમાં, છેદમાં t નો એકમ એટલે કે સમય નો એકમ, તેથી b નો એકમ એટલે મીટર ના છેદમાં t એટલે ટાઈમ નો એકમ હું કહી શકું, તો b નો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ, માત્ર b નો એકમ મીટર પ્રતિ સેકન્ડ, માત્ર a નો એકમ મીટર, માત્ર x મીટર માં તો છે ભાઈ, રકમ જ કે છે આ મીટર, આમ બોલવાનું મીટર બરાબર મીટર વત્તા મીટર વત્તા મીટર. દાખલા તરીકે આ રકમ એમ કે છે, દાખલા તરીકે 10 મીટર, શું બોલું છું જો, દાખલા તરીકે 10 મીટર બરાબર 4 મીટર વત્તા 1 મીટર વત્તા 5 એટલે 5 ને 6 ને 4 10 નો અહીંયા સરવાળો થયો, પણ એકમનો સરવાળો ન થાય, અંકોનો સરવાળો થાય, તો આપણે ક્યાં ના બોલીએ છીએ 4 ને 5 ને 5 10 થઈ ગયા, બાકી મીટર વત્તા મીટર વત્તા મીટર થઈને મીટર 3 વાર મીટર એટલે કે 3 મીટર આવું લખાશે નહીં. x નો એકમ મીટર છે તેથી a નો એકમ એ મીટર, આપણો જવાબ આવી ગયો, a નો એકમ નક્કી કરો, b નો એકમ શું થાય તો કે b t નો એકમ શું, તો કે a નો એકમ b t નો એકમ એ મીટર છે, x નો એટલો જ એકમ, a નો એ વો જ એકમ, b t નો એ વો જ એકમ, c t સ્ક્વેર, સમજાય છે? તો હવે આનો એકમ એ મીટર, a નો એકમ મીટર, b t નો એકમ તો કે સમગ્ર b t નો એકમ મીટર, તો b નો એકમ એટલે મીટર ના છેદમાં t નો એકમ, મીટર નો મીટર અને t એટલે ટાઈમ નો એકમ હું તો કે સેકન્ડ, b નો એકમ નક્કી થઈ ગયો. હવે ત્યાર પછી વાત કરીએ c t સ્ક્વેર ની, c t સ્ક્વેર નો એકમ હું તો કે એનો એકમ મીટર, સુકામભાઈ તો કે આનો મીટર, આનો મીટર, આટલાનો મીટર અને આટલાનો મીટર, એટલે આનો મીટર, આનો મીટર, આનો મીટર અને આનો મીટર, સમજાય છે? સીટી સ્ક્વેર નો એકમ મીટર, તેથી સી નો એકમ શું થશે તો કે સી નો એકમ મીટર ના છેદમાં ટી સ્ક્વેર નો એકમ, બરાબર
એટલે કે c નો એકમ બરાબર મીટર ના છે, t સ્ક્વેર એટલે સમય ના વર્ગ નો એકમ, સમય નો વર્ગ એટલે સેકન્ડ નો વર્ગ, તો પછી c નો એકમ એ ફાઇનલ છે મીટર પ્રતિ સેકન્ડ. અહીં જોઈએ તો b નો એકમ કે છે મીટર પ્રતિ સેકન્ડ, અહીં જોઈએ તો a નો એકમ કે છે કે ખાલી મીટર. આપણે એ પૂછ્યું છે a b અને c ના એકમ ઉમેરો, એનો એકમ શું? ફરીથી બોલો દી. કોઈ પણ સમીકરણ યથાર્થ એટલે કે સત્ય હોય એટલે અહીં આવ્યું, ન સત્ય હોય એટલે આપણે ચેક કરવાનું કે તો એમ કે કે સત્ય છે કે નહીં એ ચકાસો. તો આપણે સાબિત કરવાનું થાય કે ડાબી બાજુના અને જમણી બાજુના એકમો સાચા છે કે નહીં, બાકી એકમોના સરવાળા કે બાદબાકી થશે નહીં. આ જોઈ લો અને નોંધી લો, નોંધવાનું ફરજિયાત છે. ચલો ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન, p પ્લસ એના છેદમાં કેપિટલ b સ્ક્વેર. પારિમાણિક સૂત્ર શું થાય, જ્યાં p દબાણ છે, v કદ છે અને ટી એ તાપમાન છે. તો આવો આપણો સવાલ છે. મેં આને પહેલાં એક પટી દીધું, કોઈ ભૌતિક રાશિની સાથે સરવાળા કે બાદબાકીમાં જોડાયેલ રાશિ પોતે જ કિલોગ્રામ એટલે સરવાળા કે બાદબાકીમાં જોડાયેલો હોય કિલોગ્રામ જ હોય સેકન્ડ નો, મીટર એટલે જોડાયેલો હોય મીટર જ હોય. જે કાંઈ રાશિની આવે સરવાળા કે બાદબાકીમાં જોડાયેલ રાશિ એ પોતે જ હોય. તો અહીં જોઈ શકો છો કે p શું છે, તો કે દબાણ છે. p નું પારિમાણિક સૂત્ર એટલે દબાણનું 1-1 માઇનસ 2. દબાણને ઓછો છો ને, દબાણ એટલે પ્રેશર, એકમ ક્ષેત્રફળ ઉપર લંબ રૂપે લાગતું બળ છે. અને પ્રેશરનું પારિમાણિક સૂત્ર બળનું, બળનું કહેવાય 1-1 માઇનસ 2, બળનું 1-1 માઇનસ 2 છેદમાં ક્ષેત્રફળ એટલે લેન્થ 2, ફાઇનલ એમ 1 માંથી 2 જાય માઇનસ 1 અને ટી માઇનસ 1-1 માઇનસ 2 આ દબાણનું છે. તો દબાણની સાથે સરવાળામાં જોડાયેલું સ્ટેપ કયું છે, તો કે એના છેદમાં 20. તો દબાણનું જે હોય એ જાણું છું, દબાણનું જે 1-1 માઇનસ 2 એના છેદમાં 20 સ્ક્વેરનું પણ શું, તો કે 1-1 માઇનસ 2 જે દબાણ એ દબાણની બાજુવાળા પારિમાણ છે, બેયનું પારિમાણ છે સમાન છે. તો હવે જો એનું પારિમાણિક સૂત્ર શું થાય એ આપણે આપણે જોઈ શકું કે ના છેદમાં બી નું પારિમાણિક સૂત્ર એને સૂત્રનો કરતા બનાવે, એટલે એમ 1 એલ માઇનસ 1 પી માઇનસ 2 ના બી સ્ક્વેર ભાગાકારમાં છે એ ક્યાં જશે, ગુણાકાર ઇન્ટુ બી સ્ક્વેર પારિમાણિક સૂત્ર. અહીં રહેલો બી સ્ક્વેર ભાગાકારનો એ અહીંયા આવતા ગુણાકારમાં આવે, તો એનું પારિમાણિક સૂત્ર એટલે એમ 1 એલ માઇનસ 1 પી માઇનસ 2 અને બી સ્ક્વેર એમાં વી કદ છે, વી એટલે વોલ્યુમ અને ક
કદનું થાય લેન્થની ક્રમ, કદનું થાય મીટરનો ઘન, કદનો એકમ શું ઘન મીટર, એટલે કે મીટર ઘન એટલે લેન્થની માઇનસ ક્રમ, સોરી લેન્થની ક્રમ, મીટર ઘન એટલે લેન્થની ક્રમ. તો આપણે મીના વર્ગનું જોઈશું, આને વર્ગ લઈ લો, આને વર્ગ કરો એટલે ત્રણ દુ થઈ જાય છ, એટલે લેન્થની છ, વીના વર્ગ થાય લેન્થની છ, એટલો વી હોય તો લેન્થની ત્રણ, વીનો વર્ગ હોય તો ત્રણ દુ છ. તો ફાઈનલી એનું પારિમાણિક સૂત્ર મિત્રો તમને મળશે એમ વન એલ ફાઈવ, કારણ કે છ માંથી એક જાય તો પાંચ, અને ટી માઇનસ બે, આ થયું એનું પારિમાણિક સૂત્ર એમ વન એલ ફાઈવ અને ટીની માઇનસ બે. હવે બીનું પારિમાણિક સૂત્ર ચેક કરવાનું છે. અહીં કેપિટલ વી નું પારિમાણિક સૂત્ર લેન્થની ત્રણ થશે, તો ખબર જ છે ને ભાઈ વોલ્યુમ એટલે લેન્થ, તો વોલ્યુમની બાજુમાં જોડાયેલું કોણ છે સરવાળા કે બાદબાકીમાં, તો કે સ્મોલ બી. અહીં બી કોઈ ભૌતિક રાશિ બતાવતું નથી, પણ વોલ્યુમની બાજુમાં હોવાથી ભૌતિક રાશિને સમકક્ષ થઈ ગયું, સામ્યતા ધરાવતું થઈ ગયું. તો આનું લેન્થની ત્રણ, તો આની લેન્થની ત્રણ, બીનું પારિમાણિક સૂત્ર હું તો લેન્થની ત્રણ નંબર ચાર, આનું લેન્થની ત્રણ, આનું લેન્થની ત્રણ. તો હવે એના છેદમાં બી નું પારિમાણિક સૂત્ર એટલે એનું ક્યાં છે, એનું વન ફાઈવ માઇનસ, એની જગ્યાએ વન ફાઈવ માઇનસ છેદમાં બી નું પારિમાણિક સૂત્ર, બી નું કેટલું છે લેન્થની ત્રણ. તો ફાઈનલી એના છેદમાં બી નું પારિમાણિક સૂત્ર એટલે વન ટુ માઇનસ, આ તમારો જવાબ છે. વન પાંચમાંથી ત્રણ જાય તો બે, અને ટી માઇનસ બે, વન ટુ માઇનસ ટુ, આ થયું એના છેદમાં બી એટલે કે એ અને બીના ગુણોત્તરનું પારિમાણિક સૂત્ર. કઈ ભૌતિક રાશિ બતાવે છે, તો કહેવાય કાર્ય બતાવે છે, અથવા ઊર્જા બતાવે છે, અથવા તો ટોર્ક બતાવે છે. ટોર્કનું પારિમાણિક સૂત્ર યાદ થાય વન ટુ માઇનસ ટુ. ચલો ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન છે, બળ બરાબર એક્સ ના છેદમાં ઘનતા વત્તા સી, સૂત્રમાં સી નો એકમ કયો છે, આવો આપણો પ્રશ્ન છે. તો બધા એમાંથી સ્ટેપ વિચારો, મેં આની પહેલા એ પણ કીધું હતું, ડાબી બાજુ કોણ છે, તો કે બળ છે. તો બળ બરાબર બળ વત્તા બળ, દાખલા તરીકે 50 ન્યૂટન બળ બરાબર 40 ન્યૂટન વત્તા 10 ન્યૂટન થઈ ગયું 50 ન્યૂટન, એ રીતે બળ બરાબર બળ વત્તા. તો ડાબી બાજુ બળનો એકમ ન્યૂટન છે, એમાં તો કોઈને શંકા નથી. તો અહીં આનું ન્યૂટન, તો એક્સ ના છેદમાં ઘનતા જે કઈ ગુણોત્તર દેખાય છે એ આખા ગુણોત્તર નો એકમ ઘન ન્યૂટન, અને ત્રીજું લેવલ છે એ છે સી,
સીનો એકમ પણ મીટર તમારો પ્રશ્ન આમ પૂછો છે કે સીનો એકમ હું અહીં સીનો એકમ ન્યૂટન છે આ તમારો જવાબ થઈ ગયો તમને કદાચ આ પ્રશ્ન આમ પણ પૂછે કે x નો એકમ છે આ પ્રશ્ન આમ પણ પૂછે કે બળ બરાબર x ના છેદમાં ઘનતા વત્તા c આ જે કાંઈ સૂત્ર છે અથવા સમીકરણ છે એ સૂત્રમાં x નો એકમ કયો આ પ્રશ્ન છે તો ડાબી બાજુ કોણ છે બળ એટલે બળનો એકમ શું તો કે ન્યૂટન કોઈને સંખ્યા તો નથી જોવા તો x ના છેદમાં ઘનતા એનો એકમ શું તો એ એનો ન્યૂટન તો x નો હું એટલે x નો એકમ એટલે ન્યૂટન ને ગુણ્યા ઘનતા છેદમાં જે ક્યાં જશે ગુણાકારમાં ઘનતા નો એકમ તો x નો એકમ એટલે ન્યૂટન ન્યૂટન એટલે કોણ એ કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ન્યૂટન એટલે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઘનતા નો એકમ શું કે કિલોગ્રામ ના છેદમાં મીટર ઘન ઘનતા એટલે દળના છેદમાં કદ દળ નો કિલોગ્રામ અને કદ એટલે મીટર ઘન તો ફાઇનલી x નો એકમ શું તો કે x નો એકમ બરાબર કિલોગ્રામ નો સ્ક્વેર એક એક મીટર કેન્સલ થશે કોઈ બે કાઢી દેશે કિલોગ્રામ નો સ્ક્વેર છેદમાં મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર આ તમારો જવાબ હતો કિલોગ્રામ સ્ક્વેર અંશમાં છેદમાં મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર એ છેદમાં આ તમારો જવાબ જોઈ ચાલો ત્યાર પછી એ કંપ વિસ્તારથી કેપિટલ એ કંપ વિસ્તારથી દોલન કરતા પદાર્થની દોલન પામતા પદાર્થની એક્સ અંતરે गति ऊर्जा के बराबर bx ना छेद में x स्क्वायर प्लस a स्क्वायर सूत्र थी मळे छे तो बिना परिमाण अने ખાલી જગ્યાના પરિમાણ સમાન છે તેના ઓપ્શન આપ્યા છે કાર્યના છેદમાં સમય કાર્ય ગુણ્યા સમય સોરી કાર્ય ગુણ્યા અંતર કાર્યના છેદમાં અંતર અને કાર્ય ગુણ્યા સમય હવે પેલા રાશિ સંધિ નો કંપ વિસ્તાર કંપ વિસ્તારની વ્યાખ્યા આપો કંપ વિસ્તાર
मध्यमान स्थान थी, मध्यमान स्थान थी अथवा मध्यमान बिंदु थी, कोई एक तरफ नहीं, स्थानांतर नहीं, पंप विस्तार कहे छे। मध्यमान स्थान थी हिचको के स्प्रिंग ना उदाहरण दिया विचारी सको छे। स्प्रिंग स्थिर आधार थी લટકાવેલો, સ્પ્રિંગ છેડે રાખેલો એમ દળનો પદાર્થ, એને તમે ખેંચી અને મૂકી દો અથવા સ્પ્રિંગને દબાવી અને છોડી દો, મધ્યમાન સ્થાનથી કેટલું ઉપર જાય કે મધ્યમાન સ્થાનથી કેટલું નીચે જાય એ મહત્તમ અંતર એટલે કે અધિકતમ સ્થાનાંતર, મધ્યમાન બિંદુથી કોઈ એક તરફના અધિકતમ स्थानांतर ने कम विस्तार कहे छे। कोई एक तरफ ना अधिकतम એટલે કેવું તો કે વધુમાં વધુ, એટલે નિયત બિંદુથી અથવા તો મધ્યમાન સ્થાનથી કોઈ એક બાજુનું વધુમાં વધુ સ્થાનાંતર થાય એના માટે કમ વિસ્તાર। હિચકો યો તો મધ્યમાન સ્થાનથી આમ કે આમ મેક્સિમમ ક્યાં સુધી જાય એ કમ વિસ્તાર। સ્પ્રિંગ ના ઉદાહરણ થી લ્યો તો સ્પ્રિંગ ના છેડે રાખેલો એમ દળ ના પદાર્થ ને મધ્યમાન સ્થાન થી કેટલો ઉપર કે કેટલો નીચે લાવી શકો, આ માટી સ્પ્રિંગ હોય તો કેટલો આગળ કે કેટલો પાછળ મેક્સિમમ લાવી શકો એનો કંપ વિસ્તાર કહેવાય, અને કંપ વિસ્તાર નો SI એકમ મીટર છે। કંપ વિસ્તાર નું પારિમાણિક સૂત્ર લેન્થ 1 છે। કંપ વિસ્તાર એ એક પ્રકાર નું મહત્તમ સ્થાનાંતર છે। આ ધ્યાન રાખો તો એક કંપ વિસ્તારથી દોલન કરતા પદાર્થની x અંતરે ગતિ ઊર્જા હોય છે। તો પહેલા તમારી k બરાબર vx ના છેદમાં x² + s² માં k આ આપેલ છે, આ તમારું સમીકરણ આપેલ છે, એમાં k નું પારિમાણિક સૂત્ર એટલે 1 2 -2 થશે, કારણ કે k કઈ ઊર્જા બતાવે છે, ગતિ ઊર્જા, ગતિ ઊર્જા 1 2 -2। તો જમણી બાજુ પણ 1 2 -2 થશે, એમાં ખાસ તો b ના પરિમાણ અને ખાલી જગ્યા ના પરિમાણ સમાન છે, આવો આવો સમાન છે। તો b નું પરિમાણ નક્કી કરવું હોય તો તમને મિત્રો એક વાતની નોંધ કરાવી દઉં કે આ સમીકરણમાં એટલે કે આમ કોની આરે સરવાળા કે બાદબાકીથી જોડાયેલો છે x વર્ગ, તો કે a ના વર્ગ સાથે a કમ વિસ્તાર છે, તો કહેવાય અહીં કેપિટલ a કંપ વિસ્તાર છે, જેથી કેપિટલ a² નું પારિમાણિક સૂત્ર અથવા તો કેપિટલ a² નો એકમ શું થશે, મીટર સ્ક્વેર થાય। કંપ થાય તો કે કંપ વિસ્તાર હોય એનો એકમ થાય મીટર, કારણ કે એક તરફ મોટા મોટું સ્થાનાંતર છે, કંપ વિસ્તાર નો વર્ગ હોય તો મીટર વર્ગ થાય, મીટર વર્ગ થાય તથા x² નો એકમ પણ મીટર વર્ગ થાય। હવે તમારે જે નક્કી કરવું હોય આનો મીટર વર્ગ, આનો મીટર વર્ગ અને આ બેના સરવાળાનો મીટર વર્ગ થાય, કારણ કે મીટર વર્ગમાં મીટર વર્ગ ઉમેરો એટલે મીટર વર્ગ થાય ને, 5 મીટર વર્ગ વત્તા 2 મીટર વર્ગ એટલે 7 મીટર વર્ગ થવાનો છે,
સમજાય છે એટલે આનો એકમ મીટર સ્ક્વેર આનો એકમ મીટર સ્ક્વેર બેયના સરવાળામાં કેટલો હોય મીટર સ્ક્વેર એકલા સ્ક્વેરમાં એકલા એનો તો કે મીટર કંપ વિસ્તાર છે તો કંપ વિસ્તાર એકલા એનો એકમ મીટર છે એ સ્ક્વેરનો એકમ મીટર સ્ક્વેર થાય x સ્ક્વેર પ્લસ x સ્ક્વેર નો હોય મીટર સ્ક્વેર થાય અને માત્ર x સ્ક્વેર નો હોય તો એ પણ મીટર સ્ક્વેર જ થાય એકમ આ ધ્યાન રાખજો આપણે છેદને જાણી ગયા મીટર સ્ક્વેર થાય હવે અવેલેબલ લંબાઈ k નો એકમ અથવા તો k નું પરિમાણ સૂત્ર એટલે 1 2 માઈનસ तो bx ના છેદમાં મીટર સ્ક્વેર એટલે k નું પરિમાણ સૂત્ર 1 2 માઈનસ 2 હોવાથી આ બધાયનું એટલે કોનું bx ના છેદમાં x સ્ક્વેર પ્લસ s સ્ક્વેર નું પરિમાણ સૂત્ર પણ 1 2 માઈનસ 2 થશે કોનું હોવાથી પૂછ્યું તો મિત્રો આપણે એ નોંધીએ કે dx નું પરિમાણ સૂત્ર સેટ કરીએ bx નું તો bx નું સેટ કરીએ ને તો 1 2 માઈનસ 2 આ છેદ વાળું આમ જઈને ક્યાં જાય અંશમાં એટલે કે a ને ગુણ્યા x સ્ક્વેર પ્લસ s સ્ક્વેર નું પરિમાણ સૂત્ર bx ને સૂત્રનો કર્તા બનાવ્યો 1 2 માઈનસ ના ગુણ્યા x સ્ક્વેર પ્લસ s સ્ક્વેર નું પરિમાણ સૂત્ર તેથી bx નું પરિમાણ સૂત્ર ઇક્વલ ટુ 1 2 માઈનસ એને ગુણ્યા x સ્ક્વેર પ્લસ s સ્ક્વેર નું મે અહીં નોંધાય ગયો x સ્ક્વેર પ્લસ s સ્ક્વેર નો પરિમાણ સૂત્ર લેન્થ ની 2 થશે શું થશે લેન્થ ની 2 કારણ કે x સ્ક્વેર પ્લસ s સ્ક્વેર નો એકમ છે મીટર સ્ક્વેર અને જેનો એકમ મીટર સ્ક્વેર હોય પરિમાણ સૂત્ર શું થાય લેન્થ ની 2 તો હવે આમાં હું બાકી તો b નો પરિમાણ સૂત્ર એકલો b મળવા પાત્ર થશે x નીચે લેશો તો 1 2 ને 2 4 અને t ની માઈનસ 2 એમ 1 l ની 2 ને 2 4 t ની માઈનસ 2 અને ગુણાકારમાં x છે ક્યાં જશે ભાગાકારમાં ભાગાકારમાં x નું પરિમાણ સૂત્ર અને x નો એકમ શું છે તો કે x નો એકમ મીટર થશે કારણ કે x વર્ગ નો એકમ મીટર સ્ક્વેર છે તો x છેદમાં આવ્યો છેદમાં x એટલે એનો એકમ મીટર થાય મીટર એટલે લેન્થ 1 ફાઇનલ m1 l3 t ની માઈનસ 2 m1 l3 t ની માઈનસ 2 આ b નું પરિમાણ સૂત્ર થાય અવેલેબલ ડેટામાં ઓપ્શનમાં આપણે બધાયના પરિમાણ સૂત્ર સેટ કરી દઈએ એટલે ફટાફટ પૂરો થાય કાર્ય શું થાય બોલ કાર્ય નું થાય 1 2 માઈનસ 2 સમય નો થાય t ની 1 તો કાર્યના છેદમાં સમયની વાત કરો તો આવું થાય 1 2 અને 1 ઉપર જાય એટલે માઈનસ 3 થાય આપણો જવાબ જોવો લે અને મેચ થતો નથી એટલે આ ઓપ્શન શું થાય છે ખોટો બીજો કાર્ય ગુણ્યા હાલો કાર્ય નું શું થાય તો કે 1 2 માઈનસ 2 થાય અંતર નું થાય લેન્થ 1 થાય તો તમે આ રીતે એને મેચ કરી શકશો કે 1 3 માઈનસ 2 1 3 માઈનસ 2 અને છે તો કે હા ભાઈ છે છે એટલે કહેવાય આ તમારો જવાબ સત્ય છે અત્યારે તમે નાના નાના ભૂલ જવાબ આપો છો એટલે હું આવી લાંબી લાંબી રીતો કરાવું છું બાકી તમે આરામથી જોઈ નથી ગયો નાનો હું છે ભાઈ એ એ હું જે તો કે કંપ વિસ્તાર નો મીટર વર્ગ નાનો મીટર વર્ગ હોય તો આનો મીટર વર્ગ આનો હું તો કે જૂલ છે
આનો જૂલ હોય કાં ઊર્જા છે તો જૂલ, પણ આ જૂલ હોય તો આ જૂલ થાય. અંશમાં જૂલ અને છેદમાં મીટર વર્ગ, સોરી આખું જૂલ છે તો આ પણ જૂલ થાય એમ બોલ્યો. આનું જૂલ તો આનું જૂલ, અથવા આનું 1 2 2 તો આનું 1 2 2 એ શક્તિ આપણે હોય ના, એટલે આ 1 3 2 પારિમાણિક સૂત્ર છે કે જે કાર્ય વિના અંતર માટે 1 3 2 શક્ય છે, એટલે આપણો જવાબ સાચો છે બી. જોઈ દબાણ, જમણી બાજુ દબાણ,
दबाण पारिवारिक सूत्र થશે 1 माइनस 1 माइनस 2 दबाण નું સૂત્ર છે 1 माइनस 1 माइनस 2 જમણી બાજુ f ઇન્ટુ k નું પણ એ જ થશે 1 माइनस 1 माइनस 2 તો k નું જે છે k નું પારિવારિક સૂત્ર is equal to 1 minus 1 minus 2 ના છેદ માં આ બે માં થી k ને સૂત્રનો કર્તા બનાવો તો આ ક્યાં થશે છેદ માં એટલે કે f નું પારિભ્રમણ છે f બળ છે તો પછી k નું પારિભ્રમણ સૂત્ર is equal to 1 minus 1 minus 2 ના છેદ માં बल नो 1 माइनस याद करो बल f बराबर m बल नो एकम दल नो किलोग्राम छे અને પ્રવેગ નો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે તો m1 માસ 1 મીટર ની વન એટલે લેન્થ 1 સેકન્ડ સ્ક્વેર ઉપર જઈ તો ટાઈમ ની માઇનસ तो फाइनली k નું પારિભ્રમણ સૂત્ર is equal to m0 1 માંથી 1 લેતો છે l ની માઇનસ 2 f ઉપર જાય એટલે માઇનસ થાય માઇનસ f અને માઇનસ f માઇનસ 2 અને t નીચે એટલે માઇનસ આ બે કુટુંબમાં કેન્સલ થાય એટલે તમારો ફાઇનલ જવાબ ગણાય t ની माइनस टू सॉरी एल ने माइनस टू आ तुम्हारो साचो जवाब छे जो तो मित्रों आ टाइप ना अनदर मटेरियल में कोई पण सवाल होय एनो सॉल्यूशन तुम्हें जाते पण करवा मांगो एकदम इजी छे જે તમને કટ ઓફ માં સોલ્યુશન શોર્ટકટ મારવામાં કામ આવશે રેડી જોઈ લો અહીંયા પર લેક્ચર પૂરો થયો છે